नमस्कार, केम छो राजाणी साहेबना मित्रों, मजा में छो? मजा में जईशो, कारण के मिस्टर राजाणी तमारा माटे 18 तारीखे जेवी गुजकेट पूरी थई एवुज नीट अने जेडब्ल्यू माटे थोड़ा 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 एमसीक्यू आपी तमने लगभग घणा बधा एमसीक्यू दई देवा मांगे छे। नीटनी एक्जाम तो छेट 17 जुलाई छे अने आजे मित्रों थई छे आपणे 20मी तारीख के 21 आ 20मी तारीख थई छे बुधवार। तो 20 एप्रिल हजी अपनी पास घणो बधो टाइम छे, घणा बधा एमसीक्यू सोल्व थशे। थीअरी जोवी होय तो जूना वीडियो राजाणी साहेबना छे, एमां बधी थीअरी मूकी छे राजाणी साहेबे, पण प्लेलिस्टमां जईने जोशो तो खबर पड़शे। अने जेम तमे लाइक अने शेर वधारशो एम तमने वीडियो सामे, दाखला तरीके कोई पण वीडियो तमे लाइक कर्यो हशे तो तमने बीजा वीडियो पण देखाशे। घणा मित्रों कहे छे जूना वीडियो नथी मळता, मळशे, जोजो। घणा बधा सरस वीडियो जूना पेपरोमां जे प्रश्नो पूछाणा छे ए पण मूकेला छे। મારો પ્રયાસ એ છે કે મેં કરાવેલું હોય એમાંથી લગભગ પૂછાઈ જાય નીટનું પેપર તો તમને 45માંથી 45 પ્રશ્નો આવડી જાય। જો ક્યાંય ડિફિકલ્ટીમાં તમે અટકાવ તો આ મારો વોટ્સએપ નંબર છે, મોબાઈલ નંબર નથી, વોટ્સએપ નંબર, કોમ્પ્યુટરમાંથી ઓપરેટ થાય છે વોટ્સએપ નંબર 9408959881 9408959 તમે ક્વેશ્ચન પૂછી શકશો। ક્યાંય તમારી ટેલિગ્રામ ચેનલ કે વોટ્સએપ ચેનલ ચાલતી હોય તો એમાં આ નંબર એડ કરી દેજો, જેથી નવા નવા મિત્રોને પણ મારો કોન્ટેક્ટ થઈ શકે। જેમ તમે મિત્રો મારા વધારશો એમ મને વિડીયો બનાવવાની મજા આવશે અને મને વિડીયો બનાવવાની મજા આવશે તો અંતે તો તમને જ મજા આવવાની છે ને। તો મિત્રો સ્ટાર્ટ કરીએ છીએ આજના જેડબલી નીટ માટે 2022 માટેના પ્રશ્નો। મિત્રો થોડા થોડા પ્રશ્નોની નોટ બનાવતા જજો એટલે છેલ્લી રાતે તમને આ કન્સેપ્ટ યાદ આવે, વિડીયો ન જોવા પડે। તો પહેલો પ્રશ્ન, H2O2 અને CH4ના એક સરખા દળને વી કદના પાત્રમાં 27°C તાપમાને આદર્શ પરિસ્થિતિમાં ભરેલ છે તો H2 જેમ O2 જેમ CH4ના કદનો ગુણોત્તર ખાલી જગ્યા છે એ 16:8:2 બી 8:1:2 સી 16:1:2 ડી 8:1:1। મિત્રો અહીંયા તમને એવું કીધું કે વી કદના પાત્રમાં 27°C તાપમાને આદર્શ પરિસ્થિતિમાં એક સરખું દળ ભર્યું છે। જો બધાના મોલ ગોતી લે તો મોલ છે એન, એ વીના સમચલનમાં હોય એટલે મોલ ગોતી લે તો વી પણ મળી જાય। તો એનો મતલબ આપણે સ્ટાર્ટ કરીએ છીએ H2O2CH4 બધાયના, ધારો કે હું 1 ગ્રામ છે ઉધારી લઉં સરખું દળ એટલે બધાયનું 1 ગ્રામ, મોલ મેળવવા માટે આનો અણુભાર ભાંગ્યા 2, આનો અણુભાર ભાંગ્યા 32, આનો અણુભાર ભાંગ્યા 16। હાઇડ્રોજનના 2 ગ્રામ પ્રતિ મોલ હોય, ઓક્સિજનના 32 ગ્રામ પ્રતિ મોલ હોય અને CH4ના 16 ગ્રામ પ્રતિ મોલ હોય તો અહીંયા જવાબ આવ્યો 1/1 = 1/32 = 1/16। બધાને હું 32 વડે ગુણી નાખું તો અહીંયા 32 વડે ગુણું એટલે મિત્રો અહીંયા 16 આવશે, તો H2O2CH4 અહીંયા આવશે 16, અહીંયા આવશે 1, અહીંયા આવશે 2, તો H2O2 અને CH4ના કદનો ગુણોત્તર 16:1:2 એટલે કલકત્તી સી સિવાય કાંઈ જવાબ આવી શકે નહીં। આજનો પહેલો પ્રશ્ન જો મજા આવી હોય તો આ લિંકને વધુ ને વધુ ગ્રુપમાં ફોરવર્ડ કરો, શેર કરો, લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને જો તમને માર્ક દેતા આવડતા હોય ને સાચો પડ્યો હોય તો 4 માર્ક આપો, ખોટો પડ્યો હોય તો -1 કરો। આગળ વધીએ છીએ બીજો પ્રશ્ન, નીચેનામાંથી એસેન્શિયલ એટલે કે જરૂરી એમિનો એસિડ ખાલી જગ્યા છે વેલિન, એલેનાઇન, સિરિન, એસ્પાર્ટિક એસિડ। એસ્પાર્ટિક એસિડમાં તો વાત કરવાની જ ન રહી, હવે 3 વૈધા મેં જરૂરી અને બિનજરૂરી એમિનો એસિડ ક્યાં ક્યાં છે એને સૂત્રના આધારે પાકા કરાવ્યા હતા। તમે જો પાકા ન કર્યા હોય તો વિડીયો બાયોપોલિમરનો આપણા જૈવિક અણુઓનો છે, બાયોમોલેક્યુલનો આપણી ચેનલમાં છે, જોઈ આવજો। એમાં આવશે વેલિન એટલે કે અજય રાજાણીનો એ। ત્રીજો પ્રશ્ન, 8 માંથી 8 આવ્યો હોય તો કોમેન્ટમાં લખું કે મારે 8 માંથી 8 છે, 11 NA23 અને 12 MG24 એ ખાલી જગ્યા છે એ આઇસોટોપ, બી આઇસોબાર, સી આઇસોટોન, ડી એક પણ નહીં। અહીંયા 11 છે, અહીંયા 12 છે એનો મતલબ એ સમસ્થાનિક નથી એટલે આઇસોટોપ ન હોય।
અહીંયા ભાર 23 છે, 24 છે, એનો મતલબ એ સમભારીય નથી એટલે આઈસો બાર ન હોય. આમાં ઇલેક્ટ્રોન 23માંથી 11 છે તો 12, 24માંથી 12 છે તો 12, એનો મતલબ બેમાં 12 ન્યુટ્રોન છે. માટે આ બંને આઈસોટોન છે, બંનેમાં 12 ન્યુટ્રોન છે. 23માંથી 11 જાય તો 12, 24માંથી 12 જાય તો 12, એનો મતલબ બેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી છે. માટે કલકત્તી સી એટલે આઈસોટોન સિવાય કોઈ જવાબ આવી શકે નહીં. કેટલા સરળ પ્રશ્ન! નીટમાં કાંઈ અઘરું પૂછાતું નથી, જેડબલીમાં કાંઈ અઘરું પૂછાતું નથી. હોય છે ટેક્સ્ટ બુક કન્સેપ્ટ આધારિત, પણ મિત્રો આપણે ટેક્સ્ટ બુક કરતા નથી, ખોટે ખોટા ફાફા મારતા હોય છે. ખોટા ફાફા મારોમાં ઓલું પેપર કરી નાખીએ, ઓલું કરી નાખીએ, એવું ને. ટેક્સ્ટ બુકના કન્સેપ્ટની થિયરીઓ બધી ચેનલમાં મૂકી છે, પ્લીઝ જોઈ નાખજો. ઘણો બધો ટાઈમ છે જેડબલી નીટ કરવા માટે, ઘણો બધો ટાઈમ છે, તો પ્લીઝ જોઈ નાખજો. આગળ વધીએ છીએ. ચોથો પ્રશ્ન, નીચેનામાંથી કોના ઓક્સિડેશનથી મિથાઇલ ઇથાઇલ કિટોન બને? એ 2-પ્રોપેનોલ, 1-બ્યુટેનોલ, તૃતીય બ્યુટાઇલ આલ્કોહોલ, 2-બ્યુટેનોલ. કિટોન બનાવવા માટે દ્વિતીય આલ્કોહોલનું ઓક્સિડેશન જરૂરી છે, માટે 1-બ્યુટેનોલ પ્રાથમિક આલ્કોહોલ આવી ન શકે. તૃતીય બ્યુટાઇલ આલ્કોહોલ ટર્સરી છે, તૃતીય છે, ન આવી શકે. અબે વૈધા 2-પ્રોપેનોલ ને 2-બ્યુટેનોલ. 2-પ્રોપેનોલમાં 3 કાર્બન છે ને 2-બ્યુટેનોલમાં 4 કાર્બન છે. અહીંયા મિથાઇલ ઇથાઇલ કિટોન એટલે શું મિત્રો? આ મિથાઇલ, આ ઇથાઇલ અને આ કિટોન, એટલે 4 કાર્બનવાળો કિટોન જોઈએ છે, એનો મતલબ 4 કાર્બનવાળા દ્વિતીય આલ્કોહોલના ઓક્સિડેશનથી બને, અને આવો 4 કાર્બનવાળો દ્વિતીય આલ્કોહોલ એટલે 2-બ્યુટેનોલ છે. તો અહીંયા મિત્રો, ઘણા મિત્રો એવું કહેતા ઓર્ગેનિક નથી યાદ રહેતું, યાદ જ રહી જાય. રાજાણીની ચેનલમાં એક વખત વિડીયો તો જોવો મારા મિત્રો. તો અહીંયા 4 પ્રશ્નો તમારા પૂરા થયા. આગળ વધીએ છીએ. 5મા પ્રશ્નોમાં મોજ આવી હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો. આગળ વધીએ છીએ મિસ્ટર રાજાણી સાથે. 5મો પ્રશ્ન મિત્રો, 5મો પ્રશ્ન, ડાયપ્રોટિક એસિડની એસિડિકતાનો જલીય દ્રાવણમાં ચડતો ક્રમ ખાલી જગ્યા છે એ H2S ઇઝ લેસ ધેન H2S ઇઝ લેસ ધેન H2T, બી H2T લેસ ધેન H2S લેસ ધેન H2SE, H2SE લેસ ધેન H2T H2S, H2SE લેસ ધેન H2S લેસ ધેન H2T. તો મિત્રો, ડાયપ્રોટિક એસિડ કોણ આપ્યા? તો કે 16મા સમૂહમાં કોણ કોણ આપ્યું છે? તો કે સલ્ફર, પછી સિલેનિયમ, પછી ટેલ્યુરિયમ. સમૂહમાં ઉપરથી નીચે જાવ એમ કદ વધે, સલ્ફર આવડું બચુલ્યું હોય, સિલેનિયમ એનાથી મોટો, ટેલ્યુરિયમ એનાથી મોટો. જેમ કદ વધે એમ એચ સાથેની પકડ ઘટે ને, પકડ ઘટે એટલે એચનું ઝડપથી વિસ્થાપન થઈ શકે એટલે એ પ્રબળ એસિડ હોય, અથવા સમૂહમાં ઉપરથી નીચે જો અધાત્વીય તત્વમાં, અધાત્વીય તત્વ પછી 15મો સમૂહ હોય, 16મો હોય કે 17મો, અધાત્વીય તત્વમાં જેમ ઉપરથી નીચે જાઓ એમ હાઇડ્રાઇડની એસિડિકતા વધે. તો સૌથી ઓછો કોણ? તો કે H2S થાય, એનાથી વધારે H2SE, એનાથી વધારે H2T. તો એ જવાબ આવશે H2S લેસ ધેન H2SE લેસ ધેન H2T. અજય રાજાણીના એ સિવાય કાંઈ આવે નહીં. કન્સેપ્ટ યાદ રાખજો, જેમ ઉપરથી નીચે જાવ એમ અધાત્વીય તત્વોના હાઇડ્રાઇડની એસિડિકતા વધે વધે ને વધે. કન્સેપ્ટ યાદ રાખજો મારા મિત્રો, કારણ કે જેમ ઉપરથી નીચે જેમ કદ મોટા થાય, મોટા થાય એટલે હાઇડ્રોજન આર્યની બંધન છે એ ઓછું થાય, ઓછું થાય એટલે હાઇડ્રોજન ઝડપથી રિલીઝ થાય, એટલા માટે ઉપરથી નીચે જાવ એમ એસિડિકતા વધે. પછી ગમે એવો પ્રશ્ન હોય કરી નાખજો. 6ઠો પ્રશ્ન, N2O5 ગિવ્સ ટુ 2NO2+O2 પ્રક્રિયા માટે વેગ અચળાંક 3×10⁻⁵ સેકન્ડ ઇન્વર્સ છે, અને વેગ 2.4×10⁻⁵ MS ઇન્વર્સ છે, તો N2O5ની સાંદ્રતા ખાલી જગ્યા એમ એ 0.4, બી 0.8, સી 1.2, ડી 0.6. સૌથી પહેલાં તો વેગ અચળાંકનો એકમ સેકન્ડ ઇન્વર્સ છે, એટલે આ પ્રક્રિયા પ્રથમ ક્રમની છે, આ પ્રક્રિયા પ્રથમ ક્રમની છે. જો અહીંયા સેકન્ડ ઇન્વર્સ, પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ બરાબર કે N2O5 એની પ્રથમ ક્રમ એટલે 1, મારે N2O5ની સાંદ્રતા જોઈએ છે. વેગ મને આપ્યો છે 2.4,
ગુણ્યા 10^-5 એમ એસ ઇન્વર્સ છેદમાં કે ને લઈ લો એ આપ્યો છે 3^10^5 સેકન્ડ ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ કેન્સલ 10^-5 કેન્સલ 2.4/3 એટલે 0.8 સિવાય કોઈ જવાબ આવે નહીં તો N2O5ની સાંદ્રતા 0.8 તો અહીંયા મિત્રો તમારા 6 પ્રશ્નો આજના થઈ ગયા ગઈકાલે 6 દીધા હતા તો ટોટલ 2022 માટે મેં 12 પ્રશ્નો તો આપી દીધા આગળ વધીએ છીએ 7મો પ્રશ્ન ક્લેસાનું ઉદાહરણ છે ત્રિપરિમાણીય સિલિકેટ શૃંખલા સિલિકેટ વલય સિલિકેટ કે સીટ સિલિકેટ આ ભાઈ તમે લેડીઝ લોકો અથવા છોકરીઓને ખબર હોય ક્લે શું છે આ ત્રિપરિમાણીય નથી શૃંખલા નથી વલય નથી પણ એમાં 4 ઓક્સિજન સિલિકેટના એમાંથી 3 શિરોબિંદુવાળા છે એ પ્રક્રિયામાં ભાગ લે છે એટલે એકબીજાને જોડાય છે ચોથો જોડાતો નથી એટલે આ સીટ પ્રકારનો સિલિકેટ છે એટલે આવશે દિલ્હીનો ડી ઉતાવળમાં કરી આવતાને ત્રિપરિમાણીય ચોથો છે એ ભાગ લેતો નથી 3 છે એ ભાગ લે ચોથો ઓક્સિજન ભાગ લેતો નથી નીચેનામાંથી સૌથી બેઝિક કોણ સોડિયમ હાઇડ્રોક્સાઇડ પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ રુબિડિયમ હાઇડ્રોક્સાઇડ લિથિયમ હાઇડ્રોક્સાઇડ અહીંયા તમને ધાતુનો સમૂહ આપ્યો છે લિથિયમ સોડિયમ પોટેશિયમ રુબિડિયમ આ બધાના હાઇડ્રોક્સાઇડ આપ્યા છે ઘણા ઉતાવળિયા સોડિયમ હાઇડ્રોક્સાઇડ પ્રબળ બેઝિક કરી આવે પણ યાદ રાખજો ઉપરથી નીચે જાઓ અને એના હાઇડ્રોક્સાઇડ સમૂહમાં જો આવા ધાતવીય હાઇડ્રોક્સાઇડ બને તો એમાં ઇલેક્ટ્રોન રિલીઝ એટલે કે ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ ઉપરથી નીચે જાય વધે છે વધે એટલે રુબિડિયમ નીચે છે એટલે રુબિડિયમના હાઇડ્રોક્સાઇડ પ્રબળ બેઝ થાય જોજો આ એસિડિકતાવાળી વાત કરી આ બેઝિકતાવાળી 7મા પાઠ એટલે કે પી વિભાગના તત્વોમાં આવી ભૂલ ન કરતા રાજાણી સાહેબાના વિડીયો મૂક્યા છે જોજો તો અહીંયા આવશે RBOH NaOH ન કરતા ઉતાળમાં ઉપરથી નીચે જેમ ધાતુના હાઇડ્રોક્સાઇડમાં ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ વધે એટલે કે બેઝિકતા વધે તો અહીંયા પ્રબળ બેઝ છે RBOH થાય બીજો કોઈ નહીં થાય આજના 8 પ્રશ્નો પૂરાથી આગળ જવું છે તમે થાક્યા નથી ને નાના નાના વિડીયો લઈને રાજાણી સાહેબ રોજ આવશે જો તમારો પ્રેમ રોજ મળશે તો પણ મને નથી લાગતું કે મારા મિત્રો પ્રેમ કરતા હોય રાજાણીને કારણ કે વોટ્સએપમાં કોઈનું થેન્ક યુ ન આવ્યું થેન્ક યુ સોરી તો હું માનતો જ નથી કારણ કે તમારા મિત્રો છો પણ મિત્રો થોડીક એપ્રિસિએશન મળે અને એમ કે હું રાજાણી સાહેબ આજે 12-15 વિદ્યાર્થીઓને સબસ્ક્રાઇબ કરાવીશ તમારી ચેનલ તો અંદરથી ખુશી થાય અને ખુશી થાય તો મને એમ થાય કે રોજના ઝાઝા પ્રશ્નો મૂક રાજાણી થોડા થોડા નહીં આ લોકો તો પાચન કરી જાય એવા છે આગળ વધીએ છીએ આજના પ્રશ્નોમાં મિત્રો મજા તો આવે છે ને 9મો 50 મિલી 10 નોર્મલ HCl 25 મિલી 12 નોર્મલ HCl 40 મિલી 5 નોર્મલ HNO3ના મિશ્રણને પાણી ઉમેરીને 1000 મિલી કરતાં બનતા દ્રાવણની નોર્માલિટી બરાબર ખાલી જગ્યા એમ 1, 2, 3 કે 4 હાઉ હેલો 3ને મિશ્ર કર્યા ને એમાંથી 1000 મિલી બનાવ્યું તો બનતા દ્રાવણની નોર્માલિટી એટલે સૂત્ર એક જ આવે N1 કેટલી છે તો કે 10×50 મિલી એટલે 500 N2V2 એટલે 25×12 એટલે 300 N3V3 એટલે 40×5 એટલે 200 NVV એટલે છેલ્લું કદ 1000 500, 300, 800, 200, 1000 1000×1000 એટલે N=1 જ આવે બનતા મિશ્રણની નોર્માલિટી 1 થશે હાઉ હેલા દાખલા હોય છે પણ આપણે સૂત્ર ભૂલી ગયા હોય છે ખોટી ચિંતા કરતા હોય છે એટલે ભૂલાઈ જાય છે 10મો પ્રશ્ન EDTA-4માં દાતા પરમાણુ કેટલા હોય છે એ ફક્ત ઓ પરમાણુ ફક્ત એન પરમાણુ 2N પરમાણુ 4 ઓ પરમાણુ 3N પરમાણુ 3 ઓ પરમાણુ મિત્રો EDTA એટલે શું તો કે ઇથિલિન આ ડાયમાઇન ટેટ્રાએસિટેટ CH2CO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 
परमाणु दाता छे अने चार ऑक्सिजन टोटल आ षटदंतीय लिगेंड छे ने बे नाइट्रोजन ने चार ऑक्सिजन अने एवो एक विकल्प छे कलकत्ती सी।
અગિયારમો પ્રશ્ન મિત્રો, સ્પીડ એનર્જ જાતોનું FeCO5માં એફીનો ઓક્સિડેશન આંક બરાબર ખાલી જગ્યા એ ઝીરો, બી પાંચ, સી માઇનસ પાંચ, ડી ત્રણ. શું થાય? તો કે FeCO5માં CO છે એ ઝીરોવાળો છે, તો એફી વત્તા પાંચ ઝીરો બરાબર ઝીરો બરાબર એફી બરાબર ઝીરો. એનો મતલબ FeCO5માં એફીનો ઓક્સિડેશન આંક આવશે અજય રાજાણીનો એ એટલે ઝીરો. આ તટસ્થ લિગેન્ડ છે ઝીરોવાળો. બહારમો, નીચેના પૈકી કયા સંયોજન ફ્રેન્કલ અને શોટકી બંને ક્ષતિ દર્શાવે? એ ZNS, બી AGBR, સી HKBR, ડી CSCL. તો મેં કીધું હતું કે AGBR છે શોટકી અને ફ્રેન્કલ બે ક્ષતિ ધરાવે. શોટકીમાં થાય છે હું, તો કે AG અને BR બે દૂર થઈ જાય. ફ્રેન્કલમાં નાનું કદ ધરાવતો AG પ્લસ અંદરમાં જે છિદ્રો હોય છે ત્યાં જગ્યા હોય છે ત્યાં ઘૂસી જાય. તો AGBRમાં શોટકીએ જોવા મળે અને ફ્રેન્કલે જોવા મળે એટલે બારમાં આવશે બોમ્બેનો બી. તો અહીંયા તમારા 12 પ્રશ્નો પૂરા થયા. તમે ઈચ્છા રાખો તો આગળ વધીએ. યસ, તો ટોટલ કાલ અને આજ થઈને 18 થઈ ગયા. આગળ વધીએ છીએ, ક્યાંય જતા નહીં. મિત્રો, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાની જવાબદારી તમારી, પ્રશ્નો દેવાની જવાબદારી મારી. થિયરી ચેનલમાં મૂકેલી છે, જેને ન મળે એ મને વોટ્સએપ કરજો એટલે બધા પ્લેલિસ્ટ તમને મોકલીશ. મિત્રો, આજના લાસ્ટ 3 ક્વેશ્ચન. નીચેનામાંથી કોનું અભિસરણ દબાણ વધુ હશે? એ 1 મોલર KCl, 1 મોલર ગ્લુકોઝ, 1 મોલર K2SO4, 1 મોલર AlCl3. જેમ કણ વધે ને એમ અભિસરણ દબાણ વધે. તો અહીંયા 1 મોલર KCl માં K પ્લસ, Cl માઇનસ એટલે બે કણ. બધાની મોલાલિટી હરખી છે એટલે ખાલી કણ જ જોવાના. ગ્લુકોઝ છે એમાં એક કણ, K2SO4માં બે કે, એક SO4 એટલે ત્રણ કણ, AlCl3માં એક Al, ત્રણ Cl એટલે ચાર કણ. તો અહીંયા ચાર કણવાળા છે એનું અભિસરણ દબાણ વધુ હોય છે એટલે આવશે દિલ્હીનો બી, બીજું કાંઈ આવી શકે નહીં. 14મો, નોનસ્ટિક કૂકવેર બનાવવા માટે શું વપરાય? એ પોલિએથિલિન, બી PTFE, સી પોલિસ્ટાયરીન, ડી એક પણ નહીં. તો નોનસ્ટિક કૂકવેર બનાવવા માટે ટેફલોન એટલે કે પોલિટેટ્રાફ્લોરોઇથિલિન એટલે કે PTFE જ વપરાય. બોમ્બેનો બી આવું મારે સમજાવવાનું ન હોય. પોલિમર ચેપ્ટર આખું મૂકેલું છે, પ્લીઝ જોઈ લેજો. આજનો લાસ્ટ બટ નોટ લીસ્ટ, પાછું આવતીકાલે મળવું હોય તો વ્યૂ વધારાવજો, સબસ્ક્રાઈબ વધારાવજો, ચેનલને આગળ વધારજો, લાઇક કરજો. તો કાલે પાછા મળવાની મને ઈચ્છા થશે. આવી ફિનાઇલ રિંગ છે, CHO છે, NO2 છે અને OCH3 છે એનું IUPAC નામ. એ 4-methoxy-2-nitrobenzaldehyde, બી 4-formyl-3-nitroanisole, સી 4-methoxy-6-nitrobenzaldehyde, ડી 2-formyl-5-methoxy-nitrobenzin. અહીંયા CHO સમૂહ, NO2, OCH3 આ ત્રણમાં તાકાત વાળો તો CHO એટલે બેન્ઝિન ઉપર CHO એટલે બેન્ઝાલ્ડિહાઇડ વાળું નામ આવી શકે એટલે બી અને ડી તો વિકલ્પ ન આવે. CHO પછી આમથી નામકરણ કરી શકો આમથી, પણ ઓછામાં ઓછો ક્રમ નાઇટ્રોને આમથી દો તો 2, 3, 4, 5, 6 આ એક આમથી દીધો તો 1, 2, 3, 4, 5, 6 તો ઓછામાં ઓછો નાઇટ્રો 2માં આવે જ, કારણ કે આ તો 4-2માં સેમ જ છે એટલે 4-methoxy-2માં સાચું છે એ અને સીમાં. પણ 2-nitrobenzaldehyde, 4-methoxy-2-nitrobenzaldehyde એટલે અજય રાજાણીનો એ સિવાય કાંઈ આવે નહીં. તો મિત્રો, અહીંયા તમારા આજના 15 પ્રશ્નો એટલે કે 60 માર્કનું કામ પૂરું થયું. જો મજા આવી હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો. જોશમાં હો તો એક વખત બોલી નાખો, જય હિન્દ, જય જય ગરવી ગુજરાત, વંદે માતરમ, જય સ્વામિનારાયણ.